નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઈડમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું અને ધોરણ દસના વિદ્યાર્થીઓ જે એ વન ગ્રેડમાં આવ્યા છે એ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપણા સુરત શહેરમાંથી ઓગણસી હજાર બસો ને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધોરણ દસની અને એ વન ગ્રેડ જેમને પ્રાપ્ત કરો છો એવા ભીંગીપીન ત્રણસો ને પચાસ વિદ્યાર્થીઓ હતા એમાં આજે જીવન ભારતી શાળાના પાંચ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે તો સૌથી પહેલાં તો આપણે પ્રિન્સિપાલ જે અહીંયા ઉપસ્થિત છે એમને ખૂબ ખૂબ અભિનંદન તમને અને સાથે જે દીકરી આવી છે જેણે શાળામાં ત્રીજો ક્રમ મેળવ્યો છે અને એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવી મુલતાની હુમૈયા તારું પણ સ્વાગત કરું છું અને સાથે એમના પેરેન્ટ્સ આવ્યા છે એમનું પણ સ્વાગત છે અને બીજી વાત દર્શક મિત્રો હું એ કહીશ કે ચાલુ વર્ષની રાજ્યની આજે એક્ઝામ હતી બોર્ડની એક્ઝામ અમદાવાદ રાજકોટ અને સુરતની જેલોમાં પણ આ પરીક્ષા લેવામાં આવી છે અને જેલના એકસો ને પચીસ બંધીવાર ઉમેદવારોએ પરીક્ષા માટે તંત્ર દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને એ લોકોએ પરીક્ષા આપી હતી અને તે સિવાય આર એમ એસ એ પ્રોજેક્ટ હેઠળની જે વીસ શાળાઓના સાતસો ચાર વિદ્યાર્થીઓ માટે ચાર વોકેશનલ વિષયો પૈકીની એક વિષયની પરીક્ષા પણ બોર્ડ દ્વારા લેવામાં આવી હતી એ આ બહુ મોટી વાત કહેવાય કારણ કે આવું ક્યારે કદાચ બન્યું નથી કે જેલનામાં જે લોકો હોય અને એ લોકો પણ આવી બોર્ડની પરીક્ષા આપી શકે અને ખૂબ મહત્ત્વની વાત તો એ છે કે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ જે હતી બે હજાર વીસમાં બસો ને એકાણું શાળા છે આપણા સુરતની બે હજાર ઓગણીસમાં ત્રણસો છાસઠ શાળાઓ હતી થોડું રિઝલ્ટ શાળાઓનું ઓછું થયું છે પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો રિઝલ્ટ ખૂબ જ સરસ પ્રાપ્ત થયું છે અને આપણે વાત કરીશું આ હુમૈયા સાથે હુમેશા સાથે રૂમેશા તારું નામ થોડુંક વિચિત્ર છે પણ તું જાતે જ કહી દે તારું સરસ મજાનું નામ રુમેશા તો આપણે રુમેશાને મળીએ અને એ વનમાં તે જે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે ધોરણ દસમાં તને કેવું લાગી રહ્યું છે અને તે એક્સપેક્ટ કરેલું એ પ્રમાણે તારું રિઝલ્ટ આવ્યું છે મને હમણાં ખૂબ જ ગર્વ ગર્વ થાય છે અને આ મારા માટે ખૂબ જ સારી ફિલિંગ છે કે હું વન ગ્રેડ પ્રાપ્ત કરી શકી છું અને વાત આવે છે કે રિઝલ્ટના સેટિસ્ફેક્શનની તો મારું મારું એક્સપેક્ટેશન તો આ રિઝલ્ટથી કઈ ગુણા વધારે હતું જો કે હું એવન ગ્રેડ પ્રાપ્ત કરી શકી એ મારા માટે જરા એમ તો સારી વાત જ કહેવાય જી એની આ રિઝલ્ટ સાથે રિઝલ્ટ લાવવા માટે તે શું મહેનત કરીશું પરિશ્રમ કર્યો એ અમારા દર્શક મિત્રોને રિઝલ્ટ સારું મેળવવા માટે પરિશ્રમની તો જરૂર સો ટકા પડે જ છે અને જેમ કે દરેક વિદ્યાર્થી એસએસસીની એક્ઝામમાં ખૂબ જ મહેનત કરે છે મેં પણ મહેનત કરી હતી અને ખાસ થાય કે એમ કહેવાનું કે મહેનત મહેનત કરવાની બટ આપણે સાતથી થી આઠ કલાક ઇટ ઇઝ ગુડ બટ અમુક લોકો વધારે એટલે કે પંદરથી થી સોળ અવર્સ વાંચે છે તો એનાથી રિઝલ્ટ તો વધવાનું છે નહીં બટ મારું એવું કેવું છે કે તમારા કેટલા અવર્સ તમે વાંચો છો એ ડ્યુરેશન ઇમ્પોર્ટન્ટ નથી બટ તમે કેવું વાંચો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને બીજી વાત તો એમ છે કે તમે વાંચે તો બધા જ છે રીડિંગ તો બધા જ કરે છે બટ રિઝલ્ટમાં આટલું બધું ડિફરન્સ બધાને રિઝલ્ટમાં આવે છે તો એનું રીઝન એ જ છે કે તમે ક્વેશ્ચન કેવી રીતે અટેમ્પ કરો છો તમે જેટલું સારી રીતે ક્વેશ્ચન અટેમ્પ કરશો એટલા સારા તમારા માર્ક્સ આવશે રિઝલ્ટ્સ આવશે અને અને બીજું તો ધ્યાન એ રાખવાનું કે તમારું ડાયટ હેલ્ તમારી ડાયટમાં ધ્યાન રાખવાનું જેથી તમે હેલ્ધી અને ફિટ રહી શકો અને તમારી ઊંઘ લેવી પણ જરૂરી છે ખૂબ જ સરસ વાત કરી પણ તમારી જે કોમ્યુનિટી છે તેમાં કદાચ દીકરીઓને ઓછું ભણાવે છે હમણાં જ અમારી ડિસ્કશન થાય ત્યારે તમારા મમ્મી સાથે પણ આપણે વાત કરીશું એમાં દીકરીઓને ઓછું ભણાવે છે પણ તમે આ એ વન ગ્રેડ આજે પ્રાપ્ત કરો તમારા સમાજમાં લોકોને ખબર પડી હશે તો એ લોકોના ફીડબેક તમને કેવા મળ્યા ફીડબેક તો બધાના બહુ જ સરસ હતા અને મને રિઝલ્ટ આવ્યા ત્યાં રિઝલ્ટ આવ્યું ત્યાર પછી મને કોંગ્રેટ્સ કરવા માટે બહુ બધા કોલ્સ પણ આવેલા અને એવરી વન આર વેરી હેપી ફોર માય રિઝલ્ટ અને બધાને સારું છે કે આ કોમ્યુનિટીમાં આટલું ભણીને આટલું રિઝલ્ટ મેળવવું એ મોટી વાત છે સો બધા ખુશ શાળા પરિવારનો સપોર્ટ શાળા પરિવારના સપોર્ટ વગર તો કંઈ થઈ જ નહીં શકે પહેલી વાત એટલે જો શાળાનો સપોર્ટ છે તો જ હું અહીંયા સુધી પહોંચી શકી છું અને બધા ટીચર્સ ઇવન મારા પ્રિન્સિપલે પણ મને ખૂબ જ સપોર્ટ કરેલો છે તેમણે પ્રોત્સાહન પણ આપ્યું મને વધારે માર્ક્સ લાવવા માટે ઇવન મને લાઈફમાં પણ આગળ વધવા માટે તેમણે ખૂબ સપોર્ટ કરેલો છે ખૂબ જ સરસ હવે આપણે વાત કરીશું એની માતા સાથે આપનું નામ શું છે કઈ ગર્લ્સ નો હાઉસ વાઈફ છું. અમારે એવું કેવું છે કે ઘણી મને ખુશી છે મારા પરિવારમાં અમે જોઈન્ટ ફેમિલીમાં માં રહું છું બધા ખુશ છે ને ખાસ કરીને મેડમ શિક્ષકો બધાના હું ખુશ એમ આભાર માનું છું કે મારું બેબી આગળ આવે છે ને ખૂબ મહેનત કરે છે ને બસ આગળ વધશે એમનો સપોર્ટ રહેશે બસ એ જ આભાર રાખું છું પણ દીકરી છે અને તમારો જે સમાજ છે સમાજમાં મેં હમણાં જ કીધું તે પ્રમાણે કે તમારા સમાજની અંદર એવું છે કે દીકરીને ભણાવતા નથી જલ્દી એના મેરેજ કરાવી દે છે તો તમારી દીકરી આજે ભણી રહી છે આગળ કદાચ જઈને હજુ ભણશે વધારે ભણશે તો એમાં તમને તમે શું કરશો મારે તો જો કે અમારે જોઈન્ટ ફેમિલી ફેમિલીમાં છે ને બધા ખૂબ મેને પ્રોત્સાહન આપે છે કે નહીં આગળ વધ આગળ પણ

આમ થાય કે એને કંઈ આગળ વધવાની તક મળી છે ને બધાનો સપોર્ટ મળ્યો છે અમારે સમાજની અંદર પરિવારનું ને અમારો હા અમારે બધાના એને ફોન આવ્યા બધા અભિનંદન બધા બહુ સારી સારી વાત કરી ને એમ કે દીકરી તો આંખનો તારો છે ને આગળ વધશે એમાં અમે બી ખૂબ આનંદ ને ખૂબ ખુશ છીએ કે આગળ તમે ભણાવો આગળ વધાવો તો અમે ઘણા એટલા મને બી એમ થયું કે અમારા સમાજમાં બધા ખૂબ આગળ દીકરીને વધવા માંગે છે ને આગળ ભણાવવા માંગે છે ને એમ સપોર્ટ બધો પૂરો છે મતલબ જમાના સાથે બધા ચાલી રહ્યા છે એવું આપણે કહી શકીએ અને હવે આપણે એમના પિતાશ્રી સાથે વાત કરીશું આપનું નામ મેટ્રેસ લે છે આનંદ થયો છે આજે હા મને ઘણો આનંદ થયો કે આજે પાસ કર્યો અને ને સ્કૂલનો સપોર્ટ સારો છે મેડે પરિવારમાં નહીં મારી છોકરીનું જ ફર્સ્ટ આવે વધારે ખુશી છે હા અમારા આખા ફેમિલીમાં વધારે આજે ખુશી છે કે છોકરીએ કામ સારું કર્યું ને અમારા સમાજમાં બી આજે સારો સપોર્ટ મળ્યો છે કે તું આગળ વધ અમે તમારા સાથે જ છીએ ખૂબ જ સરસ છે એટલે પપ્પાની અને મમ્મીની લાગણી પોતાના ચાઇલ્ડ માટે કેવી હોય છે આજે તમે અહીંયા જોયું હશે તો લાસ્ટમાં હું તમારી સાથે વાત કરીશ પાછી કે આપણા જે વિદ્યાર્થીઓ છે એને એક લાઇનમાં સંદેશો આપો તમે કે શું સંદેશ આપશો વિદ્યાર્થીઓએ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ સારું રિઝલ્ટ મેળવવા માટેનું એક કોમન આન્સર છે હાર્ડવર્ક અને એ કોમન લાગે બટ એ જરૂરી છે જો તમે હાર્ડવર્કની કરશો ને તો તમને રિઝલ્ટ મળવાનું જ નથી એટલે હાર્ડવર્ક કરો અને એની સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે એટલે હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક ઇઝ ઇક્વલ ટુ સક્સેસ સો આ મારું જી અને આગળ હવે શું કરવાનો વિચારશે તારો કઈ લાઈન ચોઈસ કરશે આગળ તો મારો મારો ઇન્ટરેસ્ટ હંમેશાથી સાયન્સમાં રહ્યો છે એટલે આગળ હું એ જ ફિલ્ડ ચૂઝ કરા ખૂબ સરસ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તું ખૂબ આગળ વધે એવી અમારા ચેનલ પરિવાર તરફથી શુભકામના અને આપને પણ શુભકામના અને મિત્રો મારે બીજી પણ એક એવી વાત કરવી છે કે આ જે દસમા ધોરણની પરીક્ષા અને જે કોરોનાનો માહોલ હતો કોરોનાના માહોલની વચ્ચે જ્યારે રિઝલ્ટ આપવાનું હોય ત્યારે આમાં કેટલા બધા જણાની મહેનત હતી કારણ કે જ્યારે વર્કિંગ બધું ચાલુ હોય અને જ્યારે શિક્ષકો કે બોર્ડના જે પણ અધિકારીઓ છે એ લોકોએ જ્યારે બધું તપાસવાનું હોય ત્યારે એ લોકોને પણ કેટલી મુશ્કેલીઓ પડી હશે આ રિઝલ્ટને આપવા માટે તો અમારા ચેનલ પરિવાર તરફથી હું સૌને ખૂબ અભિનંદન આપું છું કે આવી પરિસ્થિતિમાં પણ સમયસર રિઝલ્ટ તેઓએ ડિક્લેર કર્યું કારણ કે જો એ લોકોએ મહેનત ન કરી હોતું અને નિષ્ઠાપૂર્વક જો કામ નહીં કર્યું હતું તો કદાચ આપણે સમય ઉપર રિઝલ્ટ નહીં મેળવી શક્યા હોતે તો તમામને હું ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે શાળાના જે પ્રિન્સિપાલો છે શિક્ષકો છે તેઓએ પણ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરી હોય છે અને એ લોકોને પણ ખૂબ અપેક્ષા હોય છે કે અમારા આ વિદ્યાર્થીઓ આ લાવે છે આટલા પર્સન્ટેજ અને અમારી શાળાનું નામ રોશન કરે એટલે એ લોકો પણ એના માટે ખૂબ મહેનત કરતા હોય છે તો આ દરેકને મારા ખૂબ ખૂબ અભિનંદન અમારા ચેનલ પરિવાર તરફથી અને આપણે પિંકીબેન સાથે વાત કરીશું કે આપણા શાળાના જે પાંચ વિદ્યાર્થીઓ આવ્યા હતા એમાં આજે એક વિદ્યાર્થી અહીંયા નથી આવ્યું તો કોઈ કારણોસર તો આપણે એના વિશે થોડી વાત કરીશું તો એ વિદ્યાર્થીનું નામ શું હતું અને એણે શું કરે છે વિદ્યાર્થી જે રીતે યશમિનબેને જે કીધું એ બાબતે હું એટલું જ કહીશ ખાસ તો કે શિક્ષક સમાજનો શિક્ષક પણ એક કોરોના વોરિયર્સ તરીકે છે અને હંમેશા એ સમયસર પોતાની કામગીરી પૂર્ણ કરીને અને પોતે પણ એક સમાજ માટે ચિંતિત છે એક કામ એણે કરી બતાવ્યું છે અમારા જે ચાર વિદ્યાર્થીઓ માનવ રાજ જલ અને રુમેશા એને તો તમે મળી ચૂક્યા છો પણ અમારી જે પાંચમી પાંચમી નંબર પર એટલે કે જે ચાર નંબરના રેન્ક ઉપર જે અમારી વિદ્યાર્થીની છે પટેલ ઋષિ ગિરીશભાઈ સંજોગાવશાત એ નવસારી હોવાને કારણે અહીં હાજર રહી નથી શકી પરંતુ એ પણ સમગ્ર આ જે અમારું રિઝલ્ટ છે એ રિઝલ્ટ મેળવવામાં ખૂબ મદદરૂપ અમને થઈ છે અને એણે પણ નાઇન્ટી નાઇન એટી એટ પર્સન્ટાઇલ મેળવીને અમારું જીવન ભારતી કુમાર ભવનનું જે પણ નામ છે એ નામ એક ખૂબ સફળતાની ટોચ પર લઈ જવા માટે અગ્રેસર અમારી સાથે એ પણ રહી છે તો હું એને શુભેચ્છા પાઠવું છું દીકરા ઓલ ધી બેસ્ટ ખૂબ જ સરસ વાત કહી આપે કારણ કે જે નથી એને પણ આપણે યાદ કરવું જરૂરી છે અને એણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો અમારા તરફથી એને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા અને દર્શક મિત્રો અને વિદ્યાર્થીઓને મારે ખાસ એક વાત કેવી છે કે કોઈ પણ તમે પરીક્ષા આપો છો એ તમારી છેલ્લી પરીક્ષા નથી હોતી કારણ કે કોઈપણ તમારે તમે રિઝલ્ટ મેળવો છો એમાં તમારું રિઝલ્ટ ઓછું આવે છે તો તમારે એમાં હતાશ થવાની જરૂર નથી હા તમે પરીક્ષામાં સફળતાપૂર્વક તમારું રિઝલ્ટ પ્રાપ્ત નથી કરી શકતા તો પણ તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે અત્યારનું જે એજ્યુકેશન છે એમાં તમને ઘણા બધા વિકલ્પો ઉપસ્થિત થયા છે અને ઘણું બધું તમે એમાં કરી શકો છો અત્યારે તો એવું પણ થયું છે કે દસમાં ઘણા લોકો દસમું ભણ્યા પછી ભણવામાં જો ઓછા હોય કે ઓછું રિઝલ્ટ પ્રાપ્ત કરે છે એવા લોકો અલગ અલગ ડિગ્રી બી પ્રાપ્ત કરી શકે છે અને એમાં પણ તે લોકો પોતાનું કેરિયર બનાવી શકે છે તો એવું પણ થઈ શકે છે એટલે જે વિદ્યાર્થી મિત્રો કદાચ હતાશ થયા હશે કે પોતાનું રિઝલ્ટ સારું નથી આવ્યું અને પોતાનો મૂડ કદાચ ખરાબ કર્યો હશે તો એવા વિદ્યાર્થીઓને પણ મારા ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છા છે પણ ક્યારેય પણ હતાશ થવું નહીં અને જે પણ તમે કરો છો એને નિષ્ઠાપૂર્વક કરશો તો જરૂર તમને તમારું ધ્યેય પ્રાપ્ત થશે અને જો તમારા રિઝલ્ટમાં માર્ક નથી આવ્યા તો ફરીથી પણ પરીક્ષા લેવામાં આવે છે તો એમાં ફરીથી એક વખત તમે પ્રયત્ન કરો અને તમારા રિઝલ્ટને પ્રાપ્ત કરી શકો છો પણ ઘણા વખત એવું પણ જોવામાં આવ્યું છે કે રિઝલ્ટ ન આવવાને કારણે વિદ્યાર્થી ખોટા પગલાં ભરે છે હવે જો કે થોડું ઓછું થયું છે પણ એવા સંજોગો પણ પેદા થાય છે ત્યારે મા બાપની ચિંતા ખૂબ થતી હોય છે તો દરેક વિદ્યાર્થીને મારી વિનંતી છે કે બિલકુલ પણ હતાશ થશો નહીં અને ફરીથી દરેક વસ્તુમાં પ્રયત્ન કરશો એકવાર બે વાર ત્રણ વાર ટ્રાય કરશો તો જરૂર તમે તમારું જે પણ ધ્યેય તમે પ્રાપ્ત કરવા માંગો છો એ તમે પ્રાપ્ત કરી શકો છો તો આવી જ રીતે આપણે ફરીથી પાછા અનેક કાર્યક્રમો લઈને આપણે પાછા મળીશું આવી રીતે ફેસબુક લાઈવ કાર્યક્રમમાં तो बढ़ी शुभ पाचा त्या कोविड 19 जैसी महामारी से बचने का एक ही तरीका है इम्यूनिटी बूस्ट करना सिद्धांत अल्कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो एफ एस एस ए आई यूएसएफ डी ए एच ओ जी एम पी आई फोर फाइव डबल जीरो वन द्वारा प्रमाणित है सिद्धांत अल्कैड में कैल्शियम विटामिन बी थ्री मैग्नेशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ओ संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं सत्तर से भी ज्यादा बीमारियों में सहाय करता है सिर्फ दो बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 सौ पचास एम एल गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है सिद्धांत लाइम प्राइवेट लिमिटेड